मने लोगो साथे मारी वातो मारी वस्तुओ शेर करवी बहुत ज गमे छे। सो जितला पण मारा क्लोज फ्रेंड्स छे के इवन फ्रेंड्स छे ए लोकोने मारी अंदर जे पण चालतुं होय मारी लाइफ में जे पण चालतुं होय एमने खबर ज पड़ी जाय छे बिकॉज आई के नॉट स्टॉप माय सेल्फ फ्रॉम शेरिंग वॉट एवर इज हेपनिंग इन माय लाइफ। ए मारी बहुत ज मोटी भूल पण कहेवाय कारण के पास्ट में एवं थयुं छे के अमुक वार मैं खोटा लोकोने ट्रस्ट करीने एमने कंई कीधुं होय ने ए लोकोए ट्रस्ट ब्रेक कर्युं होय एटले एना लीधे मने बेकफायर थयुं छे मने मारा माटे प्रॉब्लम्स क्रिएट थई छे। सो नाव आई मेक इट अ पॉइंट के आई शेर माय जे पण मारी पर्सनल वस्तुओ छे ओनली विथ सम पीपल छताय आ प्रॉब्लम हजी छे ज एटले अमुक वार निकळी जाय छे मोढामांथी नथी कंट्रोल रहेतो। So let's see how I work this out. मननी थेरेपी। एक्सक्यूज मी। ओ काका। ये गाड़ी पार्क नहीं करानी। कौन जे? हूँ छू। ओ दीक्षा मैडम। सॉरी हूँ जरा। सुई गया था। ना मारा नाटक नी प्रैक्टिस करतो तो। नाइट वॉचमैन नो रोल मोड़े थे ने इटले। तमे रिसेप्शनिस्ट छो ने? हाँ सॉरी हूँ भूली गयो। बेसो। અને તમે કેમ કઈ બોલતા નથી આને? હું છે ને મારા એરિયાથી ઇલેક્શન માટે ઊભો છું. બરાબર. પણ ચાલુ જેવી સ્પીચ આપવા જાઉં છું ને મોઢામાં શબ્દો જ નથી આવતા તો વોટ કઈ રીતે માંગો? એ આ તો બહુ સિરિયસ પ્રોબ્લેમ છે. મારી જોડેવાળા બધા જૂઠા વાયદા કરીને આગળ નીકળી ગયા છે. મારે પણ લોકોને વાયદા કરવા છે પણ ચાલુ કઈ બોલાય તો ને. સાચી વાત છે. બોલે એના જ બોર વેચાય. પાછું તમારે તો જૂઠા વાયદા વેચવા પડે. ઓ ભાઈબંધ તમે છે ને ચિંતા નહીં કરો. તમે કામ કરો, કાલથી તમે મારા નાટકનું ગ્રુપ જોઈન કરી લો. હા અરે મસ્ત બોલતા આવડી જશે. એ લોકો પાસે છે ને અલગ અલગ મેથડ્સ છે. સાચે? હા જો એક હમણાં આ જો. ભાઈ અવાજ બગડશે તમારો, બેસી જશે. અરે ના ઉલટાનો સ્ટ્રોંગ થાય. સ્ટ્રોંગ કામ છોડીને લવારી કરો છો તમે. મેડમ કામ તો બધા કરે પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે લાઈફમાં જુદું શું કરો છો. બરાબર. આ કામ મારી મજબૂરી છે. થિયેટર મારો પેશન છે, પેશન અને આરામ મારો શોખ. અને એફિશિયન્સી તમારી દુશ્મન. મને હમણાં જ યાદ આવ્યું કે મારું છે ને નાનપણથી એક સપનું છે કે હું તમારી સાથે એક સીન ભજવું. નાનપણથી સપનું? હા યસ. તો આ મારો નાટક છે ને એની અંદર હું વોચમેન બન્યો છું અને મને પાંચમા માળવાળા મંગળા માસી છે ને એમની સાથે પ્રેમ થઈ જાય છે. એકદમ રોમેન્ટિક સીન છે અને એકાદ બે ડાયલોગ ની જ આપલે છે એટલે 2 મિનિટ લાગશે. કરી આપણે પ્લીઝ? ડેફિનેટલી કરીએ ને. બેસ્ટ બેસ્ટ. મંગળા, મને ખબર છે કે આ પંચવટી સોસાયટી આપણા બંનેના પ્રેમને નહીં સમજી શકે પણ પ્રેમ કોઈનું પર્સનલ પ્રાઇવેટ પાર્કિંગ સ્પોટ થોડી છે. પ્રેમ તો આખી સોસાયટીનું કોમન પ્લોટ છે જેના પર બધાનો જ હક છે. જો તમે ઈચ્છતા હો કે તમારા જીવનનું મેન્ટેનન્સ હું ભરું તો આવી જાઓ આ ચોકીદાર પાસે. આપણે સોસાયટીના કૂતરા ભગાવીશું આ જીવન. પાંચમા માળે પર છું ને, નીચે સુધી સંભળાવવું જોઈએ ને. બૂમ એટલા માટે પાડી હોય. જાઓ જાઓ, તમારો નંબર આવી ગયો. સાચે? હા હા જાઓ. ઓકે થેન્ક યુ. અરે ચાલ ભાઈ ચાલુ કર. ક્લાયન્ટ નંબર 193 દીક્ષા જોશી. શુભારંભ કરસંદાસ પે એન્ડ યુઝ શરતો લાગુ અને અમુક ફ્લોપ ફિલ્મ્સ આપનારી
આ ગુજરાતી ફિલ્મની સૌથી સારી હિરોઈન કહેવાય છે, પણ આનું મનનું બોક્સ ઓફિસ કેમ ખાલી છે? આવો આજે જોઈએ, કારણ કે એને પ્રોબ્લેમ્સ છે ઓવર શેરિંગના. ફોટોમાં તો નાનપણથી જ બદમાશ લાગી રહી છે. હા, પોસ્ટર પર મૂકી દે દીક્ષા જોશીનું નામ યાર, આ ફોટો મૂકી દે. અરે ના, નહીં પાડે યાર, તું મૂક ને હવે. ચાલ ફોન મૂક. હાય મનન. હાય દીક્ષા, હાઉ આર યુ? કમ કમ કમ, હાઉ આર યુ? મસ્ત. એક સેકન્ડ, આ છેલ્લું જ પાનું છે. પણ આ ઊંધી છે બુક. રિવર્સ સાયકોલોજી. એનીવેઝ, શું ચાલે? હાઉ આર યુ? ગુડ. દીક્ષા, આપણે થેરેપી શરૂ કરીએ તે પહેલાં આઈ નીડ ટુ નો મોર અબાઉટ યુ. તમારા વિશે થોડુંક વધારે જાણીએ. તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મારી ફેમિલીમાં પપ્પા, મમ્મી એન્ડ લોલી ને હું. ઓ, લોલી તમારી નાની બેન? ના, માય ડોગી, બટ નાની બેન જ છે. ઓકે, સો યુ આર અ ડોગ લવર? આઈ એમ એન એનિમલ લવર. ધેટ સાઉન્ડ્સ વેરી રોંગ. એનીવેઝ, તો લેટ્સ બિગિન. હાઉ મે આઈ થેરેપી યુ? આઈ ડોન્ટ નો હાઉ ટુ સે ધીસ, ઇટ્સ અ લિટલ ઓકવર્ડ. ઇટ્સ ઓકે, કોઈ નથી, તમે ફ્રીલી વાત કરી શકો છો. સો મારી એક બહુ જ મોટી પ્રોબ્લેમ છે કે હું શેર કરતા કરતા ઓવર શેર કરી દઉં છું, અને વિથ એનીબડી. એમ મને કોઈ એવું ઉદાહરણ આપી શકો છો, એક્ઝામ્પલ તમારા ભૂતકાળમાંથી, કે તમે ઓવર શેરિંગ કર્યું હોય અને તમને આગળ જઈને પ્રોબ્લેમ થયો હોય? હા, એટલે મેં આમ ઘણી બધી લાઈક વસ્તુઓ કહી દીધી હતી એક છોકરીને. એ બહુ જ સારી ફ્રેન્ડ મારી અપેરન્ટલી હતી, એટલે મારા સાઈડથી મેં બધું કહી દીધું. એક તો મને ખબર નથી પડતી કે પૂછવાનું પણ હોય સામેવાળાને એના વિશે. એટલે પછી બહુ લાઈક 2-3 યર્સ પછી મને ખબર પડી કે એણે તો આખા ગામમાં ફેલાવી દીધી છે વાત, અને કંઈક મસાલો એડ કરીને ને એવું બધું. આમ આઈ થિંક કે આ સિચ્યુએશનમાં શું કરવું જોઈએ, બહુ ગંભીર સમસ્યા નથી મારા ખ્યાલથી. આ એક સાધારણ ઇસ્યુ છે જેને ઇઝીલી આપણે સ્ટેપ બાય સ્ટેપ ઓવરકમ કરી શકીએ. એક્ઝેક્ટલી. એટલે એકવાર કેવું થયું, મેં મારું ફેસબુક પાસવર્ડ પણ આપી દીધું હતું. હા, અને પેલા એ છે ને સ્પેમ કરી નાખ્યું, બધાને કંઈ રેન્ડમ મેસેજીસ સેન્ડ કરવા માંડ્યો. ઓ માય ગોડ, તો ફેસબુકની જગ્યાએ તમારો બેંકનો પાસવર્ડ આપો તો કશું મળતે જ નહીં એને. મારો નહીં, તમારો આપવાનો હોય ને. ભાઈઓ ને બહેનો, કેમ છો? બોલ્યો, તમે લોકો મને જ વોટ આપજો, કારણ કે હું તમારા એરિયાની સ્ટ્રીટ લાઇટ્સ એકદમ ચકાચક કરાવી નાખીશ, એટલે નીચે તમારા છોકરાઓ શાંતિથી ભણી શકે. એક મિનિટ, હી વોઝ એન ઇન્ટ્રોવર્ટ, એ બહાર કંઈ બોલતો નહોતો. અને કરપ્શન છે ને આપણા દેશમાં બધે ફેલાયેલું છે, એટલે હું એક જ જગ્યાએ એકત્રિત કરી નાખીશ, એટલે છે ને એક જ જગ્યાએ રૂપિયા આપીને તમારું કામ પતી જશે. મારું ચિહ્ન ના ભૂલતા, 5 લાખો. જોયું જીજાજી, હે, બહાર આ ઘર કુકડી છે ને, બહાર ઇન્ટ્રોવર્ટ બનીને બેઠો તો કશું બોલતો નહોતો. બે એક્સરસાઇઝ કરાવી નાખી આપણે થિયેટરની, જો પટાપટ બધું બોલવા લાગ્યો. એ આ ઘાટલોડિયાના પપ્પુને લઈ જાય અહીંયાથી, અને પોતાના જ પગાર પર લાત મારે છે, રૂપિયા લીધા વગર આપે છે તું. એક મિનિટ, આ સેશન ચાલુ છે ને? અરે હા, એક સેકન્ડ, આઈ એમ ડીલ, હું કરું છું, 2 મિનિટ આપો. તારા જ પગાર પર લાત મારે છે, હવે રૂપિયા લીધા તેના પાસેથી? નેતા હશે પણ હું એનથી મોટો ચંટ છું. લઈ લીધા પહેલેથી 500 રૂપિયા, તમારી પિક્ચરમાં કામ લાગશે. કઈ પિક્ચર? શું? રવિવારે અમે જોવા જવાના છે પિક્ચર. ઘણી બધી પ્રોબ્લેમ્સ છે આમ, પણ વન ધેટ આઈ કેન રિમેમ્બર ઇઝ, મને છે ને લોકો સાથે બહુ ફાવતું નથી, કારણ કે મને ઘણા બધા લોકો ફેક લાગતા હોય છે, તો પછી મને આમ આઈ કાન્ટ સ્પેન્ડ ટાઈમ વિથ ધેમ. એવું શું કઈ થયું તમને? શું શું વોટ? અરે પણ શું, તમે સવારના પર્વત હરીસામાં જુઓ ત્યારે કેન યુ સ્ટેન્ડ યોર સર? આઈ એમ જસ્ટ કિડિંગ, આઈ એમ જસ્ટ જોકિંગ. ફેક પીપલ કેમ નથી ગમતા, એટલે એનું થોડુંક એક્સપ્લેનેશન આપી શકો? એટલે અત્યારે ઘણા બધા લોકો, એ લોકો સોશિયલ મીડિયા પર જ એમની લાઈફ આખી હોય છે, અને એ લોકો રિયલ લાઈફમાં પણ એવા જ હોય છે, એટલે રિયાલિટી નથી, અને કોઈનામાં કંઈક યુ નો એ હ્યુમેન નથી હવે લોકો.
એટલે બધા સોશિયલ મીડિયા માટે વર્ચ્યુઅલ જીવન માટે જીવી રહ્યા છે. આઈ એગ્રી ટુ ધીસ, કારણ કે મારા ઘણા બધા ક્લાયન્ટ્સ છે જે આ સોશિયલ મીડિયાના પ્રિટેન્શિયસ દુનિયામાં, જ્યાં બધું જ ફેક છે, એમાં એના શિકંજામાં આવી ગયા છે. સવર્ણપુરમાં ઉઠીને તમે જુઓ તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, આવું બધું કરે, ચાપલુસી કરે, એવું કોણ કરે સવર્ણપુરમાં? મને તો યાર પ્રેશર ના આવ્યું હોય તો મારું ચીડાયેલું મોડું હોય યાર. કોણ કોણ કરે હાય ગાઈઝ, હું જે પણ છું એ તમારા કારણે છું, અને પછી આમ આમ કરે, આમ આમ, આવું આવું કોણ કરે? હે, આવું કોઈ કરે? ના, તો આના કરતા તો મારા ચાઇલ્ડહુડના જે મેં કેરેક્ટર્સ ક્રિએટ કર્યા હતા ને, એ લોકો વધારે. એમ ઓ, તમે નાનપણથી લખો છો? ના, એટલે આ ઓવર શેરિંગ થઈ ગયું છું. શું થયું? એટલે આમાં કેવું છે કે હું નાની હતી ને ત્યારે આઈ એમ ધી ઓનલી ચાઇલ્ડ, એટલે મારા કોઈ ભાઈ બહેન નથી, મારા ફ્રેન્ડ્સ પણ નહોતા સ્કૂલમાં. નોટ પોસિબલ ટુ હેવ અ ચાઇલ્ડ આફ્ટર યુ. એટલે બેઝિકલી પછી હું ઇમેજિનરી કેરેક્ટર્સ ક્રિએટ કરતી ને એમની સાથે વાતો કરતી, અને એ લોકો જેન્યુઅનલી મારી વાતો સાંભળતા, મારી સાથે સારી રીતે બિહેવ કરતા, મને જજ નહોતા કરતા. અનલાઇક માય મોમ, જેમને પકડ્યું હતું મને એકવાર હું મિરર સામે વાત કરતી હતી એક કેરેક્ટર સાથે. ને કોની સાથે? હતી એક નટીબેન કરીને. નટીબેન? હા. એટલે આર યુ શ્યોર કે એ રિયલ નથી અને ઇમેજિનરી હતી? હા, ઇમેજિનરી જ હતી. એનું માથું આખું કોકોનટનું હતું, અને શી વોઝ અ હંચ બેક આમ, અને માથું કોકોનટનું, નારિયેલી માથું. યા, નટીબેન. તો મમ્મીએ શું કીધું તમને આવું કરતા જોઈને? શું કર્યું? એટલે મમ્મી ઘણા બધા કેરેક્ટર્સ સાથે મને બે ત્રણ વાર પકડ્યા, એટલે પછી શી સેડ દેટ યુ નો ધીસ ગર્લ નીડ્સ થેરેપી, એટલે નીડ્સ કાઉન્સેલિંગ. તો સ્કૂલમાં કાઉન્સેલિંગ હતું, ઘરે પણ એ કાઉન્સેલિંગ. તમે પહેલા કાઉન્સેલિંગ કરેલું છે, એના પહેલા થેરેપી કરેલી છે? હા હા. તમે તમારા ઇમેજિનરી ફ્રેન્ડ્સ બનાવ્યા હતા એમ? ડોન્ટ વરી, યુ એન્ડ આઈ આર ધ સેમ. તમે પણ બનાવ્યા હતા? હા. કોણ કોણ હતા? કાલુ, રાકો ને રમો. હા, મચ્છર હતા મારા રૂમમાં ત્રણ. ત્રણેયને બહુ સારી રીતે પાળ્યા મેં. પછી એક દિવસ મારા મમ્મી પપ્પા કછવા છાપ લઈ ગયા, રાકાએ તો મારા હાથમાં જીવ છીક મારી ખોવાઈ ગયો. રાકો ગોન. આઈ એમ સોરી. વિચારો, જ્યારે હું પોટ સીટ પર બેસતો ત્યારે પજવો આવતો, ઊંઘવા જતો ત્યારે આમ મારી કાનની આજુબાજુ મોતકા કૂવા કરતો. મારો વાલો રાકો કરવા માટે આવતો હશે. સો સારું થયું કે ના ના ના, એનું વેક્સિનેશન મેં કરાવેલું. એનીવેઝ, હું ઇમોશનલ થઈ રહ્યો છું. વધારે જાણવા માંગુ છું, કારણ કે મને એવું લાગે છે કે લાઈફમાં જેટલી પણ પ્રોબ્લેમ્સ આવે ને, એને સંબંધોથી લેવા દેવા બહુ હોય. તમારી લાઈફમાં સંબંધો કેવા છે, તમારા અંગત સંબંધો કેવા છે, એનાથી રિલેટેડ હોય. એટલે તમારી રિલેશનશીપ વિશે વધારે જાણવા માંગીશ. તમારી ભૂતકાળમાં રિલેશનશીપ, પ્રેઝન્ટમાં કોઈ રિલેશનશીપ છે? એટલે કેવું થયું છે, બેડ ફ્રેન્ડશિપ્સ આવી છે અને રિલેશનશિપ્સ ધેટ ડિડન્ટ વર્ક, એવું પણ થયું છે. એટલે એકવાર એવું થયું કે I dated somebody younger. How young? 3-1 વર્ષ. ઓકે. યા. તમે કેટલા વર્ષના હતા ત્યારે? 21 22 ટાઈપ્સ. 18 વર્ષના છોકરા સાથે તમે ડેટ કરેલું? યા. આ તો પ્રોબ્લેમ છે યાર. 18 વર્ષના છોકરાને શું સમજ પડે યાર? તમે તમારા રિલેશનશિપમાં કેમિસ્ટ્રી શોધી રહ્યા છો, એને ત્યાં દિમાગમાં બાયોલોજી જ છે. 8મું ચેપ્ટર, 8મા ધોરણનું, બધાને યાદ છે. કંઠસ્થ લિટરલી. તો આ જ પ્રોબ્લેમ છે યાર. I think I agree. આઈ થિંક આપણે અમુક એક્સરસાઇઝિસ કરીએ. ઓકે. તો આપણને થોડી વધારે ક્લેરિટી મળે. ડેફિનેટલી. યુ રેડી? યસ. સી ધ પ્રોબ્લેમ ઇઝ, મારા હિસાબે દીક્ષા, કે તમે બહુ ઓવર શેરિંગ કરો છો. હા. પણ તમે અમુક મિત્રો માટે જ અમુક વસ્તુઓ શેર કરવા માંગો છો. તો આપણે થોડુંક ડમ શેરાટ જેવું રાખીએ. એટલે ફોર એક્ઝામ્પલ, તમારે કંઈક વાત ઈગરલી શેર કરવી હોય અને તમને અંદરથી બહુ જ ઉત્સુકતા થઈ રહી હોય કે મારે આ વાત તો કેવી જ છે, તો તમારે સાઇન લેંગ્વેજમાં કહેવાની. એટલે તમારો ખાસ મિત્ર જે હોય, કે જે સહેલી તમારી ખાસ હોય, એને જ ખબર પડશે. તો તમે મને કહો, ચલો યુ ટેલ મી સમથિંગ, કે જે તમને એવું લાગે કે માત્ર તમારા ક્લોઝ લોકો જ એને સમજી શકશે. ગો. વન વર્ડ. ના,
પહેલું અચ્છા પહેલું હા કપડાં સુકાવાના ના ના અમિત બડાના આ શું કરે છે બાંગડા ઓમ 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 હા ક્યાં ખબર નહીં મારી બેસ્ટ ફ્રેન્ડ ના લગ્ન થઈ રહ્યા છે કસે એવું કીધું નથી તમે જરાય એવું જ કીધું થોડું વધારે સારી રીતે ટ્રાય કરો યાર ના થોડું વધારે સારી રીતે ટ્રાય કરો તમે ચલો નેક્સ્ટ ઓકે પાઉટ એક મિનિટ સ્ટાર્ટ નથી કર્યું અચ્છા હવે સ્ટાર્ટ કરું છું હા બા સ્વેટર બનાવી રહી છે સ્વેટર બુન રહી છે બા इतना पता चला हाँ सुन चौकड़ी जीती गई तू सुन चौकड़ी में राजेश खन्ना उसका किसी और के साथ चल रहा है कससे हो ना तू कससे जरा कोई हिंट ना थी एवी क्या है उनकी बहुत क्लियरली कर रही हूं मैं हाँ चलो फाइनल चलो पलंग पर भांगड़ा पलंग पर पाद तो बीजो शू अर्थ थे कौन आऊ करे आज फास्टिंग काउच ओ तुम्हारे साथ आऊ थोड़ू એટલે મારી ફ્રેન્ડ સાથે ઓ માય ગોડ ઓકે નહીં તો થેરેપી નો સેશન એક્સટેન્ડ થઈ જતો અગર આ વાત બારી હોત એનીવેઝ આ એક્સરસાઇઝ ફેલ રહી છે આપણે બીજી એક્સરસાઇઝ કરીએ હજુ એક એક્સરસાઇઝ કરીએ આપણે દીક્ષા તમે મેન્શન કરેલું નટી બેન વિશે તમે એવું કહો છો કે એ માત્ર તમારી કલ્પના છે પણ મને એવું લાગે છે કે એ એક ભટકતી આત્મા છે નો ધેટ્સ નોટ પોસિબલ એ ઇમેજિનરી છે તમે નાના હતા ત્યારે દીક્ષા તમને ખબર ના પડે યુ થોટ યુ વર ઇમેજિનિંગ પણ એ એકચ્યુઅલી એક સ્પિરિટ હતી જે હજુ પણ તમારી આજુબાજુ ભટકી રહી હશે જેના કારણે તમે ઓવર શેરિંગ કરી રહ્યા છો જેના કારણે તમને ફેક લોકો નથી ગમતા શી ઇઝ ગાઈડિંગ યુ અને તમને એક જાણ નથી થઈ રહી જો કે હું વિજ્ઞાનમાં વધારે માનું છું પણ મારી સાથે પણ અમુક સુપરનેચરલ ઘટનાઓ ઘટેલી છે કે જેના કારણે મારે આમાં વિશ્વાસ મૂકવો પડશે અને એટલા જ માટે આજે આપણે કરીશું ધ સ્પિરિટ બોર્ડ ધ ટોકિંગ બોર્ડ જેના થ્રુ આપણે નટીબેનના કોન્ટેક્ટમાં આવીશું પણ કોન્ટેક્ટ આવે તે પહેલા તમારે કોન્ટ્રાક્ટ સાઈન કરવો પડશે આ આપણા બંનેની સેફટીના ખાતર છે આ જે મારી ફાઇનલ એક્સરસાઇઝ છે એક મિનિટ શું કોન્ટ્રાક્ટ છે આ વોટ ઇઝ ધીસ જોઈ લો તમે ઇટ્સ જસ્ટ ફોર સેફટી પર્પઝિસ યુ નો પેન લઈ લો આ મૂવીનું કોન્ટ્રાક્ટ છે એ બધું બદલાઈ ગયું છે હું પછી ચેન્જ કરી નાખીશું પણ હું તમે નીચે સહી કરી દો ને અરે તમે નીચે સહી કરી દો હું પછી ઉપરનું બધું બદલી નાખીશ ડોન્ટ વરી હું ત્યારે જ આ સાઈન કરીશ જ્યારે પહેલા આપણે જે પણ એક્સરસાઇઝ છે એ પૂરી કરી લઈએ ઓકે ડન 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 ઓકે તો આ પ્લેન્ચેટ છે અને આ તમે જોઈ શકો છો કે આ એક સ્પિરિટ બોર્ડ છે અગર નટીબેન અહીંયા છે તો આપણી સાથે વાત કરશે પ્લીઝ સ્પિરિટેશ્વર 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 હે સ્પિરિટેશ્વર અગર આ રૂમની અંદર મારા અને દીક્ષા સિવાય બીજું કોઈ છે તો પ્લીઝ જાણ કરો ના તમે મૂવ કરતા મેં જ મૂવ કરતા હતા કઈથી મૂવ કરું તમને ખબર પડી જાય અગર હું મૂવ કરું તો જો આ રૂમની અંદર મારા ને દીક્ષા સિવાય નટીબેન નામક કોઈ હોય તો પ્લીઝ જાણ કરો શું થયું નટીબેન 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 આઈ ગયા છે નટીબેન ત 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
તમારું મોડું તો કોપરા જેવું હતું. કોપરા નહીં, નારિયેળ. મૂર્ખા, નડી 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 બેવકૂફ બનાવે છે મારી દીકરાને. નડી 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 કોન્ટ્રાક્ટ. નડી 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 મનન, શું છે? શું થયું? કઈ થયું છે અહીંયા? કઈ નઈ કઈ નઈ કઈ નઈ કઈ નઈ. આર યુ ઓકે? ના, કેમ ના. આઈ એમ ઓકે, આઈ એમ ઓકે. તારું કોન્ટ્રાક્ટ ક્યાં ગયું? મારે સાઈન. અરે ઇટ્સ ઓકે. શું કોન્ટ્રાક્ટ? નો કોન્ટ્રાક્ટ. શું છે કોન્ટ્રાક્ટ? પાનું છે, પેપર છે. નથી ઓકે, યુ આર ઓકે. કોંગ્રેચ્યુલેશન્સ, તમારી થેરેપી ના ઓકે. ઓકે, તો પતી ગયું ને આપણું? સારું. હા, પતી ગયું આપણું. પતી ગયું, પતી ગયું. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ, બાય. હા, થેન્ક યુ. ઓકે, નમસ્તે. શું બોલે? હું ક્યાં કઈક બોલું? શું બોલે છે? જા જા અહીંયાથી. શી હટ, બધું બરાબર છે ને? તમે અથવા તો તમારી ઓળખાણમાં કોઈને પણ માનસિક પરેશાની હોય તો કોલ કરી શકો છો સ્ક્રીન પર આપેલા જીવન આસ્થાના ટોલ ફ્રી નંબર પર. તો રિયલમાં તમારા બહુ બધા ઇમેજિનરી ફ્રેન્ડ્સ હતા વેન યુ વર અ કિડ? ઓબ્વિયસલી બહુ બધા કાર્ટૂન્સ જોયા છે એટલા માટે? કદાચ ના, એટલા માટે જ નહીં, બહુ બધું જોયું છે. કાર્ટૂન્સ જ નહીં, મૂવીઝ પણ ને સિરિયલ્સ પણ એટલા જ જોયા છે નાનપણમાં. પણ હા, થેરેપી રિયલી હેલ્પ્ડ યુ ના જ્યારે નાની હતી તું ત્યારે? યા યા યા, ઈટ ડીડ ઈટ. તો કેટલા કેટલા ટાઈમ માટે થેરેપી? સ્કૂલમાં જ હતું કાઉન્સેલિંગ. અચ્છા, સ્કૂલમાં જ કાઉન્સેલિંગ કર્યું હતું? ઓકે. ઇનફેક્ટ તારો ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર કયો છે? મને રોડ રનર બહુ ગમે છે. બીપ બીપ. કેન યુ ડુ ધેટ એક્ઝેક્ટ વોઇસ? બીપ 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 બીપ. કેન યુ ડુ કાર્ટૂન વોઇસિસ? ઓ આંટી કો દેખો કિતની હોટ લગ રહી હૈ. ઓ ઓકે, તો એજી શિનચેન. હા, નટી બેનનો નાનો ભાઈ શિનચેન. લાઈક ડુ ડોરેમોન. શિઝુકા આવે છે. ડોરેમોન, આજ નોબિતા દેખાઈ નહીં દે રહા. ડોરેમોન, તમને ડોરા કેક્સ ખા રહી હૈ ક્યા? જી ડોરેમોન સાહેબ, ઓફો, યે અપના હોમવર્ક કભી ખતમ કરકે નહીં જાતા. રુકો રુકો, તુમ યહીં બેઠો, મેં અભી ઉસકો અપને ગેજેટ સે ફોન કરતા હું ઓર તુરંત ટેલીપોર્ટ યહાં પે કર દેતા હું. ડોરેમોન, તુમ તો જીનિયસ હો. અને મુજી મમ્મી આવે પાછળથી. શિઝુકા, તુમ ફિર સે આ ગઈ. મેને કિતની બાર બોલા હૈ નોબિતા હોમવર્ક કર રહા હૈ, ઉસકો ડિસ્ટર્બ મત કરો. થેન્ક યુ સો મચ દીક્ષા, સોરી ફોર કમિંગ ટુ મનનની થેરેપી. અને આ અમારા તરફથી એક નાનકડી ભેટ, ધ હેમ્પર. Na 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 na.